नमस्ते विद्यार्थी मित्रों, BA सेम वन गुजराती CC અને CE 102 એમાં આપણે અગાઉ હું તમને બોર્ડમાં અભ્યાસક્રમ સમજાવ્યો હતો CC અને CE 102 નો, પણ થોડું વિડીયોમાં બરોબર ક્લીન ન હોવાથી હું તમને આરે અભ્યાસક્રમ અહીંયા બતાવી દઉં છું, તો એ પ્રમાણે તમે તમારી નોટબુકમાં ઉતારી દેજો. તો નિયતકૃતિ ઈચ્છાવર રઘુવીર ચૌધરીમાં એકમ એક સામાન્ય પરિચય, એમાં પહેલો એક અર્વાચીન ગુજરાતીના પ્રમુખ ગદ્ય પ્રકારો નવલકથા, લઘુકથા, એકાંકી, ટૂંકી વાર્તા, એના પછી લલિત નિબંધનો સ્વરૂપલક્ષી પરિચય, નંબર બે અલંકાર પરિચય, ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દ્રષ્ટાંત, વ્યાસસ્તુતિ, અનન્વય, સજીવારોપણ, વ્યતિરેક, શ્લેષ, અતિશયોક્તિ, વર્ણાનુપ્રાસ. એકમ બે માં એક પાઠ્યકૃતિના સાહિત્ય સ્વરૂપ, નવલકથાનું વિસ્તૃત પરિચય, નંબર બે સર્જક રઘુવીર ચૌધરીના જીવન અને સાહિત્ય સાહિત્યિક પ્રદાનનો પરિચય, નંબર ત્રણ સર્જકના ઘડતર પરિબળો. એકમ ત્રણ સ્વરૂપ પર આધારિત કૃતિ સમીક્ષા, કૃતિને આધારે સર્જક અને સર્જકની શક્તિનું મૂલ્યાંકન, નંબર ત્રણ યુગ સંદર્ભના કૃતિનું મૂલ્યાંકન, એકમ ચાર કૃતિ આધારિત ટૂંકનોંધો. આ સંદર્ભ ગ્રંથો છે, બરાબર. તમને અનુકૂળ હોય એ તમે લાઇબ્રેરીમાંથી લઈને વાંચી શકો છો, તો એનાથી ખૂબ જ સારો એવો પ્રશ્ન તમે લખી શકો. આ રીતે આપણે અભ્યાસક્રમ છે CC અને CE 102. હવે આપણે જોઈએ તો BA સેમ વન ગુજરાતીમાં CC અને CE 102 ઈચ્છાવર રઘુવીર ચૌધરી. હું તમને અગાઉના લેક્ચરમાં પણ વાત કરી છે કે આપણો જે અભ્યાસક્રમ રહ્યો એ મેનવાળા અને મુખ્ય મેન મુખ્ય વિષયવાળા અને ફર્સ્ટ સબ્જેક્ટ જેનો હોય એનો ગુજરાતી, જેનો હોય ફર્સ્ટ સબ્જેક્ટ અને મેન ગુજરાતી હોય એનો બંનેનો અભ્યાસક્રમ એક જ આવશે, પણ ખાલી તમારો પ્રશ્નો અલગ અલગ પરીક્ષામાં યુનિવર્સિટીમાં પૂછાશે, પણ ભણવાનું તો એક જ રહેશે, મટીરિયલ એક રહેશે, એની બુક પણ એક જ આવશે, પણ ખાલી પ્રશ્નો તમારા અલગ આવશે. એટલે જેનો મેન વિષય ગુજરાતી હોય, જેનો ફર્સ્ટ સબ્જેક્ટ ગુજરાતી હોય, એ લોકોને આર્યું લેક્ચર જોઈને પોતાની નોટબુકમાં આ પ્રશ્નો ઉતારી દેજો, આ જે લખાયો અભ્યાસક્રમ એ પણ ઉતારી દેજો, અને આ નવલકથા જે વિશે હું તમને અભ્યાસ અત્યારે ચલાવું છું એ પણ તમારા અમુક જે કોટેશન હોય તમે નોંધતા રહેજો. હવે આપણે એકમ એકમાં આપણે જોયું સામાન્ય પરિચય, એમાં અર્વાચીન ગુજરાતીના પ્રમુખ ગદ્ય પ્રકારો, એમાં નવલકથા નંબર એક નવલકથા. તો નવલકથા વિશે તમે પણ 11-12 પણ અભ્યાસ કરી ગયા છો, અને પણ આપણે અહીંયા થોડું વિસ્તૃત ડીપમાં ઉતરીને નવલકથા વિશે સમજવાનું છે, અને એ પરીક્ષામાં તમારે પૂછાશે. હવે તમારે જોયું કે એકમ એકમાં જે પ્રમુખ ગદ્ય પ્રકારો રહ્યા અર્વાચીનના, એમાં નવલકથા, લઘુકથા, એકાંકી, લલિત નિબંધ, એકાંકી ટૂંકી વાર્તા અને લલિત નિબંધો. તો તમારા આ જે રહ્યો એમાંથી ત્રણ કે ચાર ગદ્ય પ્રકારો પૂછાશે, એમાંથી ગમે તે એક લખવાનું રહેશે, કાં તો નવલકથા, લઘુકથા, એકાંકી, ટૂંકી વાર્તા, એ રીતના ચાર પ્રશ્નો પૂછશે, તો ગમે તે એક તમારે લખવાનું રહેશે એક વિશે. તો તમારે આ ખૂબ જ ધ્યાનથી તમે આ પ્રશ્ન સમજો, જેથી પરીક્ષામાં ખૂબ જ સારી રીતે તમે લખી શકો. તો નવલકથા, તો નવલકથા એ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. કે આપણે તમે જુઓ છો કે ઘણાને વાર્તા ગમતી હોય, ઘણાનો નિબંધ ગમતો હોય, ઘણાનો નવલકથા ગમતી હોય, તો આપણે સૌથી વધારે જોવા જઈએ તો નવલકથા ખૂબ જ લોકપ્રિય છે, અને ખૂબ જ લોકપ્રિય સાહિત્ય પ્રકાર આવ્યો તો આપણને જોવા મળે છે નવલકથા. સંસ્કૃત સાહિત્યમાં તથા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ રચાતી આવી છે, પરંતુ આજની નવલકથાનું સ્વરૂપ સંપૂર્ણપણે અર્વાચીન છે. જે સ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં નવલકથા વિકસી છે એ પશ્ચિમમાંથી ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર છે. કે આપણે જે આ નવલકથા જે રહી એ પશ્ચિમમાંથી ઉતરી આવેલું છે, એમ કે આ સાહિત્ય પ્રકાર છે. નવલકથાનું સ્વરૂપ ચર્ચા કરતાં યશવંત શુકલ આમ જ કહે છે કે જીવન વ્યવહાર
तो जेवो હોય તેવું જ ચિત્રિત કરવાનું એમાં ઉદ્દિષ્ટ છે કે આપણે જીવનમાં જે રીતે જીવન વ્યવહાર કરીએ છીએ, જે રીતે જીવીએ છીએ, એ રીતે ચિત્રિત કરવાનું એમાં ઉદ્દિષ્ટ છે. તથાપિ એમાંના પાત્રો, પ્રસંગો અને રસબિંદુ કલ્પિત અને માટે નવીન હોવાથી જ એને નવલ નામ આપવામાં આવ્યું છે. એમાં તમે કંઈક નવીન હોય એ વસ્તુ એટલે જેનું નામ નવલકથા નોવેલ આપવામાં આવ્યું છે. 19મી સદીના મધ્યભાગમાં પશ્ચિમના સાહિત્યની પ્રભાવક અસર ગુજરાતી સાહિત્ય ઉપર થઈ અને પદ્ય ઉપરાંત ગદ્યમાં પણ સાહિત્ય સર્જન થવા લાગ્યું. ફલસ્વરૂપે ગદ્યમાં અનેક નવા પ્રકારો ખેડાયા. એમાં નિબંધ, નાટક, જીવનચરિત્ર, આત્મકથા, પ્રવાસ વર્ણન, ટૂંકી વાર્તા જેમ નવલકથા પણ પશ્ચિમના સાહિત્યમાંથી અપનાવેલો સાહિત્ય પ્રકાર છે. તો આ જે નવલકથા રહી એ પશ્ચિમના સાહિત્યમાંથી આપણે અપનાવેલો નવલકથાનો પ્રકાર છે. સાહિત્ય પ્રકાર 1866માં પ્રગટ થયેલી નંદશંકર મહેતા રચિત કરણ ગિલો એ ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલકથા ગણાય છે. કે આપણે સૌ પ્રથમ નવલકથા એ કરણ ગિલો નંદશંકર તુજાશંકર મહેતાની ગણાય છે. તેની પહેલાં 1862માં એક પારસી લેખકે સોરાબા દાદાભાઈનું મુનસ નામે હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું નામ એક લાંબી વાર્તા આપી હતી. 1862માં એક પારસી જે લેખક રહ્યા એમને સોરાબસા દાદાભાઈએ એક હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું નામ એક લાંબી વાર્તા આપી. પરંતુ સંવિધાનની દ્રષ્ટિએ નબળી અને રૂપાંતર હોવાને લીધે તથા મૌલિકતાનો એમનો અભાવ હોવાથી તેને મહત્વ આપી શકાય તેમ નથી. નંદશંકરનો જમાનો એટલે સંસાર સુધારાનો યુગ. એટલે સુધારક નંદશંકરે પોતાની કેટલીક માન્યતાઓ તેમના જમાનામાં સુરતમાં બનેલી કેટલીક ઘટનાઓ એમાં ઝીલી છે. એમને આ જે નંદશંકર તુજાશંકર મહેતા જે રહ્યા એમને સંસાર સુધારાના યુગમાં અતાઈ રહ્યા અને એમને આ નવલકથામાં પોતાની માન્યતાઓ તેમના જમાનામાં સુરતમાં જે બનેલી કેટલીક ઘટનાઓ આ નવલકથાઓમાં એમને નિરૂપી છે. તો કથામાં નિરૂપિત સમાજનું ચિત્ર પણ એ જમાનામાં ચિત્ર કરતાં નંદશંકરના જમાનાનું ચિત્ર હોય એવું વિશેષ લાગે છે. સુધારાના વિચારો ક્યારેક તો ઉદ્દેશ્યલક્ષી બનીને વિવરણાત્મક પણ બની ગયા. છતાંય એક જમાનામાં એ વધુ વંચાતી કૃતિ તરીકે પણ કરણ ગિલોની નોંધ નવલરામે લીધી છે. 1866માં રચાયેલી કરણ ગિલો અને 1887માં સરસ્વતી ચંદ્રના પ્રગટ થયેલા પ્રથમ ભાગ વચ્ચેના બે દાયકામાં ઘણી ઐતિહાસિક તેમજ સામાજિક નવલકથાઓ લખાઈ. આ જે કરણ ગિલો જે લખાઈ ગઈ 1866માં અને એના પછી જે 1887માં જે સરસ્વતી ચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી પ્રથમ ભાગ એમને જે લખ્યો એ વચ્ચેના જે બે દાયકામાં ઘણી ઐતિહાસિક તેમજ સામાજિક નવલકથાઓ લખાઈ. મહિપતરામ નીલકંઠ કૃત, સઘરા જેસંગ, વનરાજ ચાવડો, સાસુઓની લડાઈ, અનંત પ્રસાદ વૈષ્ણવની રાણક દેવી, હરગોવિંદાસ કાંટાવાળા કૂત અંધેરી નગરીનો ગર્ધસેન, ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ કૂત હિન્દ અને બિટાનિયા ગંગા એક ગુજન વાર્તા, મુર્દાલીબેક રચિત લાલન ધ બેરાગન, જહાંગીર તાલ્યાન ખાનની રત્નલક્ષ્મી મુદ્રા અને કુલીન, છગનલાલ મોદીકૃત ઈરાવતી, અરદેસર કુંવરજી રચિત ટીપુ સુલતાન, પેસ્તનજી સ્થાની ચાંદબીબી,
કૃષ્ણલાલ ઝવેરીકૃત, ઔરંગઝેબ અને રાજપૂતો, પ્રાણજીવન શાસ્ત્રીકૃત હેસ્ટિંગ્સની સ્ટોટી, પછી મણિલાલ દ્વિવેદી દ્વારા રૂપાંતરિત ગુલાબસિંહ અને અમૃત કેશવ નાયકકૃત એમ એ બના કે ક્યુ મેરી મિટ્ટી ખરાબ કી વગેરે નવલકથાઓ પ્રસિદ્ધ થઈ. આટલા વચલા ગાળામાં જે આ રહી આ બધી નવલકથાઓ ખૂબ જ પ્રસિદ્ધ થઈ. આ બધામાં સાસુઓની લડાઈ, રૂઢિ અને બુદ્ધિની કથા તથા એમ એ બના કે એ સામાજિક પ્રશ્નો ચર્ચતી નવલકથાઓ છે. ગુલાબસિંહ લિટનકૃત જેનોની અનુવાદ રૂપાંતર નવલકથા છે. બાકીની ઐતિહાસિક કથા વસ્તુવાળી નવલકથાઓ છે. કરણ ગેલોની સફળતાથી પીડાઈને આ બધી જ ઐતિહાસિક નવલકથાઓ લખાઈ છે, પણ એમાં કલાસૂજનો અભાવ છે. આથી જ નંદશંકર અને મહિપતરામ આપણા આદ્ય નવલકથાકારો બની રહે છે અને કરણ ગેલોએ આપણી પહેલી ઐતિહાસિક નવલકથા તેમ સાસુઓની લડાઈ આપણી પહેલી સામાજિક નવલકથા ગણાય છે. કે જે આપણી ઐતિહાસિક નવલકથા જોઈએ તો કરણ ગેલો અને સામાજિક નવલકથા ગણીએ તો સાસુઓની લડાઈ એ નવલકથા આપણે ગણાય છે. હવે આના પછીના લેક્ચરમાં હું થોડું નવલકથા વિશે તમને ફરીથી માહિતી આપું છું. બસ અસ્તુ.